નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. માંડ કોઈ એવી સરકારી પરીક્ષા હશે જે સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બન્યું હોય, મોટે ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં જોવા મળી રહ્યો છે નિરાશાનો માહોલ. જી હા દર્શક મિત્રો, રવિવારે પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની જે પરીક્ષા છે તેના પેપર લીક થયા બાદ પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. ખબરો અનુસાર આ રોષ ગમે ત્યારે જ્વાળા બની શકે છે તેવી કદાચ સરકારને પણ છે શંકા, જેને લઈને ગાંધીનગર ઉપવાસ છાવણી પર સુરક્ષા વ્યવસ્થાને વધારી દેવામાં આવી હોવાના રિપોર્ટ આવ્યા છે સામે. મોટી સંખ્યામાં અહીં પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો વળી બીજી તરફ પરીક્ષાર્થીઓ ગાંધીનગર તરફ કૂચ કરશે તેવી વિગતોને લઈ ગાંધીનગરમાં 100થી વધુ પોલીસ કર્મચારી, 20થી વધુ પોલીસ વાહનો ખડકાયા હોવાની પણ ખબરો છે. દર્શક મિત્રો, આ બધા વચ્ચે આપને જણાવી દે કે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ સરકાર પર કર્યા હતા આકરા પ્રહાર આ સમગ્ર મામલે. જી હા, રાજ્યમાં ફરી એક વખત પેપર લીક મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી થયા લાલઘૂમ, જેને લઈને તેમણે ભાજપ અને ગુજરાત સરકાર પર કર્યા હતા આકરા પ્રહાર. શું કહેવું છે આ મામલે જિગ્નેશ મેવાણી તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે જિગ્નેશ મેવાણીનું પેપર લીકને લઈને એમ કહેવું છે કે ગઈકાલે ફરી એક વખત પેપર ફૂટ્યું છે. ગુજરાતના સામાન્ય ઘરમાંથી આવતા યુવક યુવતીઓના નસીબ ફૂટ્યા છે. ભાજપની ભરોસાની સરકારે 22મો પાડો જણ્યો છે. સરકાર શ્વેત પત્ર બહાર પાડે કે સરકારમાં કેટલા પેપર લીક થયા છે, કેટલા ગુના દાખલ થયા, કેટલા આરોપીઓ પકડાયા, કેટલા ખટલા ચાલ્યા અને કેટલાનું પિલ્લું વાળી દેવાયું. અમારી જાણ પ્રમાણે કોઈ આવા કેસમાં કન્વિકેટ થયું નથી. કમલમ અને ગાંધીનગર બેઠેલ એકેય સામે કાર્યવાહી થઈ નથી. એક વર્ષમાં ડેઝિગ્નેટેડ કોર્ટમાં સ્પીડ ટ્રાયલ ચાલે અને જવાબદાર જે છે તેમને જેલમાં ધકેલાય તેમ જિગ્નેશ મેવાણીનું કહેવું છે. એટલું જ નહીં દર્શક મિત્રો, વધુમાં જિગ્નેશ મેવાણીએ એમ પણ કહ્યું હોવાના અહેવાલો છે કે કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાતના શાસનમાં તેમને કંઈ જ થવાનું નથી. પીએમ મોદીએ ચૂંટણીમાં ઘણો પ્રચાર કર્યો પણ ક્યારેય પેપર ન ફૂટવાની ખાતરી ન આપી. હજુ સુધી રાજ્યના મુખ્યમંત્રીએ મગનું નામ મરી નથી પાડ્યું. આ મામલે નાની માછલીઓને પકડીને તપાસ પૂર્ણ થઈ જાય છે. ગાંધીનગરના મોટા માથાઓ કોઈ દિવસ પકડાના નથી તેમ જિગ્નેશ મેવાણીનું કહેવું છે. દર્શક મિત્રો, પેપર લીક મામલે આપને જણાવી દઈએ કે NSUI રાજ્યવ્યાપી વિરોધ કરવાના મૂડમાં છે. વિવિધ જિલ્લાઓમાં NSUIના કાર્યકરો હોદ્દેદારો કરી રહ્યા છે વિરોધ. ખબર અનુસાર તમામ જિલ્લાના મથકે NSUIના કાર્યકરો હોદ્દેદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના મથકે NSUI વિરોધ નોંધાવશે. 30 દિવસમાં ફરી પરીક્ષા લેવાની NSUIની માંગ છે તેવું જાણવા મળી રહ્યું છે. અહેવાલો પર નજર કરીએ તો NSUIનું કહેવું છે કે પરીક્ષા લેવામાં નિષ્ફળ રહેલ સરકાર રાજીનામું આપે અને હવે પરીક્ષા ગૌણ સેવા નહીં પણ GPSC લે તેવી માંગ કરવામાં આવી હોવાના અહેવાલો પણ છે. તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે રિપોર્ટ અનુસાર ગાંધીનગર ઉપવાસ છાવણી સેક્ટર 6ની આજુબાજુના વિસ્તારોમાં રીડિંગ લાઇબ્રેરીની સંખ્યા વધારે હોવાથી ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા પછી પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે પણ જણાવી દઈએ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક મામલે ગુજરાત ATS 406, 420, 409 અને 120B ગુના હેઠળ ગુનો નોંધ્યો છે તેવી ખબરો અનુસાર જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાતના 6 લોકો સહિત 17 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આ મામલે. તો ગુજરાત ATS ની ટીમે પેપર ફોડનાર જીત નાયકની પણ હૈદરાબાદથી ધરપકડ કરી તેને વહેલી સવારે ગુજરાત ATS દ્વારા લાવવામાં આવ્યો હતો અહીં તેવું પણ જાણવા મળી રહ્યું છે તેવી પણ ખબરો છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.